ना पर्व ने लेने गुजरात सरकारे एसओपी जाहिर करी छे। राजकोट वासीओनो मत नियमो थशे बाधारूप। सोसायटी में अनेक लोको न आवे ते माटे नियम ने आवकार्यो छे। डीजे वगर नहीं रही सके राजकोट वासीओ। उत्तरायण नी मजा नहीं आवे डीजे वगर तेवू राजकोट वासीओनुं पण कहेवुं छे। एसोसिएट एडिटर धर्मेश वेदी अपनी साथ लाइव जोड़ाया है। धर्मेश, उत्तरायण ने हवे गणतरी ना ज दिवसों बाकी है, बे त्रण दिवस बाद उत्तरायण है, सरकारे नवी एसओपी जाहिर करी है, राजकोट वासीओ आ एसओपी ने केवी रीते जोई रह्या छे? चोक्कस सोनल, राजकोट वासीओ हमेशा उत्तरायण पर्व की राह जोता होय छे। पण गत वर्षे पण कोरोना ने आ वर्षे पण कोरोना नुं ग्रहण नड्युं छे। एमां गई काले जे गवर्नमेंट नी जे एसओपी आवी छे એમાં કેટલાક નિયમો, ખાસ કરીને ડીજે વગાડવું નહીં, સોસાયટીમાં કોઈ અન્ય મહેમાનો આવે તો એની સામે ગુનો દાખલ કરવાની જે બધી વાત છે એ અંગે વીટીવીની ટીમ અત્યારે રાજનગર સોસાયટીના જે પરિવારો છે એની પાસે પહોંચ્યું છે। હું આપને પૂછવા માંગીશ, રાજકોટ જે રાહ જોતા હોય છે ઉત્તરાયણનું પર્વ, આ વખતે કેટલીક નિયમો કોરોના લઈને આવ્યા છે, શું કહેશો? પેલેજી ગવર્નમેન્ટની જે ગાઈડલાઈન છે એ તો ફાઇન છે, પણ દર વર્ષે અમે દર બે છેલ્લા બે વર્ષથી અમે અમારા ઘરના જ ભેગા થઈને નગર દર વર્ષે અમે અમારા ગ્રુપના ફ્રેન્ડ સર્કલને જાજાને બધાને બોલાવી અને ધમાલ મચાવતા, કહેવાય ને કે ડીજે વગાડતા ને બપોરે ઊંધિયું મગાવતા અને જે એન્જોય કરતા બરોબર જે ગયા છેલ્લા બે વર્ષથી, તો અમારે એ પણ બંધ છે, આજ પહેલે પણ બંધ છે। અમે એટલો આનંદ દર પહેલે કરતા હોય કે એની તમે વાત જ ન પૂછો, સંક્રાંત ઉપર કે જેથી કરીને અમે રાતે વયા જતા પતંગ લેવા અને સવાર લગી કાના બાંધતા એન્જોયમેન્ટ કરતા, સવારે ચડી ગયા હોય ધાબા ઉપર તો કહેવાય ને કે સાંજે રાતે ઠેઠ ફાનસ ચડાવી અને એઠે ઉતરતા ગ્રુપ સર્કલ ના ને એટલા ને ભેગા કરતા, આનંદ એટલો કરતા આપણે। બેન, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને ધાબા મસ્તી રાજકોટ માટે મહત્વની કે છે, ડીજે છે, મ્યુઝિક છે, એની સાથે પતંગ પર્વની જે ઉજવણી થતી એ આ વખતે બાધારૂપ બનશે કારણ કે એસઓપીમાં મનાઈ આવી છે ધાબા પર ડીજે ની, શું કહેશો? તો થોડીક મજા તો ન જ આવે, પણ સરકારનું પણ માનવું જ પડે છે કારણ કે આ વખતે કોરોના થોડોક વધી જાય છે અને પછી લોકો ધ્યાન નથી રાખતા અને પછી કેસ આવવા માંડે છે, એના કરતાં તો છે ને આ થોડુંક સરકારનું માનવું સારું અને ડીજેને અને આપણે થોડોક પ્રતિબંધ મૂકવો સારો, ધીમે વગાડીએ પણ સરકારનું માનવું તો યોગ્ય ગણાય જ એમ। બેન, તમને પૂછવા માંગીશ, ફિરકી હશે પણ ફિક્કી ઉત્તરાયણ હશે આવી હાલત હશે કારણ કે કેટલાક એસઓપી આવી કોરોનાનું સંક્રમણ પણ છે એને લઈને આવ્યો, તમે તમારા મિત્રોને કે નહીં બોલાવી શકો, શું કહેશો? હા, મિત્રોને તો નહીં બોલાવી શકીએ, ફિક્કી છે પણ આપણા માટે જ છે ને, જે કરે છે તે આપણા માટે જ છે, તો થોડો સહમત થઈએ અને માસ્ક ને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ તો વધારે સારું કારણ કે સંક્રાંત પછી પણ કોઈ કેસ આવે એના કરતાં તો સારું છે કે એક દિવસ ધ્યાન રાખીએ। આ વખતે અગાસી ઉપર માત્ર તમારો પરિવાર જ હશે, સ્નેહી મિત્રો કે ગ્રુપ ની હોય, શું કહેશો? એ તો આપણા માટે સારું છે કેમ કે આ કોરોના એટલો બધો વધે છે, સરકાર જે કરે છે આપણું છે, એટલે આપણે એના માન રાખીને ધ્યાન રાખવું જોઈએ એ વાત। ચોક્કસ બેન, તમને પૂછવા માંગીશ, બેનપણીઓ કોઈ નહીં ધાબા પર, માત્ર તમે ને તમારો પરિવાર, ઉત્તરાયણ આવી હશે રાજકોટની, પહેલી વાર આવું થશે, શું કહેશો? હા, એ તો જોકે છેલ્લા બે વર્ષથી ચાલ્યું આવે છે અને ન ગમે તોય ગમાડવું પડે એની જેવી સ્થિતિ છે, એટલે શું થાય આપણે ધ્યાન રાખશું અને જેમ સરકાર કહે છે એ પ્રમાણે એનું પાલન કરવાનું છે। બેન, આપને પણ પૂછવા માંગીશ, એક રાજકોટ વાસીઓ જે પતંગ પર્વની રાહ જોઈ રહ્યા છે, કેટલાક નિયમો આવ્યા છે કોરોનાને લઈને આવ્યા છે, શું કહેશો? બાળકો તો જો આ તહેવારમાં બહુ જ ઉત્સાહ હોય છે બાળકોમાં, પણ હવે આ વખતે તો એટલો ઉત્સાહ નહીં રહે કેમ કે આ સરકારનું પાલન કરવું જ પડે ને આપણે, કે આ કોરોના વધે છે કે આપણા માટે સારું છે, એમ સરકાર જે કરે એ આપણા માટે સારું છે। ચોક્કસ, તો રાજકોટના જે યુથ છે અને જે રહીશો છે, પરિવારો છે, એ કહે છે કે ફિક્કી હશે, ફિરકી હશે પણ ઉત્તરાયણ ફિક્કી હશે કારણ કે ડીજે નહીં હોય, અન્ય મહેમાનો નહીં હોય, ગ્રુપ સર્કલ નહીં હોય, પરંતુ કોરોનાને લઈને કેટલાક નિયમો બહુ આવકાર્ય પણ છે અને તેનું પાલન કરવું પણ જરૂરી છે। જી ધર્મેશ, આભાર તમામ જાણકારી આપવા માટે।